હવે તમે વિચારશો કે માડી અમારે તો પોચ પૂર્વજ હોય, પોચનું ચમનું કરવું, પોચ દીવા અલગ અલગ કરવા, તો છતાંય તે જો આ બધાની એક ભાવના તમારે ઘેર બેઠા કરવાની ભાવના છે ને, એ ભાવનાને ધ્યાનમાં રાખી અને એક ઉપાય એવો બતાવું છું, એક જ પિતૃદેવના એક જ દીવામાં તમે બધા પિતૃઓનો દીવો પોમી જાય, ભગવાનના દરબારમાં આ હરાદોનું નિવેદ પહોંચી જશે, આ મારી ગેરંટી. ખાલી આટલું જ કરવાથી એક જ દીવામાં આ ઉપાય બતાવ્યો હો, એક જ દીવામાં. બધાને એક પ્રશ્ન હોય કે મારી અલગ અલગ દીવા બધા ચમ ના કરવા, પાંચ માતાઓ છે ને પાંચ પૂર્વજ ચમ ના 10-10 દીવા કરવા. અને આ પિતૃઓના હરાધમાં છે ને જેટલા તમારા લોહીએ લાગતા હોય કે દાદા એક છે, એક કાકા હતા એની કોઈ વસ્તી નથી, દાદીમાં હતા કોઈ બીજી શિકોતર, જેને નાની ઉંમરે કોઈ બહી મરી જઈ હોય, તમારી કાકી કે તમારા દાદાની પહેલાં ઘેરથી, અને તમને લાગતું હોય કે આનું દુઃખ છે અને આ હોવી જોઈએ, આ થયા હોવા જોઈએ, તો લાગતું હોય તો આંખો બંધ કરી એના દીવા કરી દો ચાલુ. પિતૃઓનો અલગ, શિકોતર માતાનો એક પાટલી પર થાય. હવે તમે વિચારશો કે માડી અમારે તો પોચ પૂર્વજ હોય, પોચનું ચમનું કરવું, પોચ દીવા અલગ અલગ કરવા, તો છતાંય તે જો આ બધાની એક ભાવના તમારે ઘેર બેઠા કરવાની ભાવના છે ને, એ ભાવનાને ધ્યાનમાં રાખી અને એક ઉપાય એવો બતાવું છું, એક જ પિતૃદેવના એક જ દીવામાં તમે બધા પિતૃઓનો દીવો પોમી જાય એવો એક આજ ઉપાય બતાવું છું. તમારા ઘેર તમારા દાદા છે કે તમારા પપ્પા છે કે તમારા કોઈ કાકા છે જેને વસ્તી નહીં, કોઈ તમારો નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહે, કોઈ નાની દીકરી મરી જાય છે, આ બધા છે ને થયા જ હોય અને એના આલવું જ પડે, અને ના આલો ને તો એ તમને હેરાન આખું 12 મહિના કરે. એટલે જો તમારે એને બેહાડવાની ઈચ્છા હોય તો તમે એવું વિચારો, ખારું અમાર 5 ટોટલ થાય, દાદા દાદી કે પપ્પા કે પપ્પાનો ભાઈ કાકા કે અમારો છોકરો 12-71 દીકરી, આ બધાનું ભેગું છેટલા હાથ હાથ દીવા અલગ અલગ કરવાના, પોચ પોચ દીવા અલગ અલગ કરવાના. તો આજ ઉપાય બતાવું છું કે એક જ દીવામાં ચમનું થાય, જો સાચા હૃદય ને સાચા વિશ્વાસથી છે ને, એક શ્રદ્ધા અને વિશ્વાસ તમારા પિતૃઓના નામથી હોય અને મારી વાતનો પૂરેપૂરો 100% ભરોસો હોય ને, એના મારો સમાધાન લાગશે, નકર લાગશે નહીં. તમારા ઘેર જો સાચી ભાવનાથી પિતૃઓને પૂજવા માગતા હોય તો એક પિતૃદેવના નામથી એક દીવો ઊભી વાટનો કરી જોજો, સફેદ કાપડ પાથરી પાટલી પર પાથરી, 5 ચોલા કરી એને કંકુ ચોખાથી વધાઈ, ફૂલો બૂલો જે તમારી પૂજા પાઠની વિધિ છે એ કરી, અને એક ઊભી વાટનો દીવો કરી અને પિતૃદેવના નામથી ચાલુ કરજો, અને પિતૃદેવના નામથી ચાલુ કરી તમારા દાદા હોય તો દાદાના નામની એક સોપારી જે પૂજામાં વપરાય, પૂજન જે પૂજામાં વાપરે ને, નિમિત્ત બનાવે એક વિધિમાં કરે કે ભાઈ ગણપતિના નિમિત્તની એક સોપારી હોય છે, તેવી રીતે તમારા પિતૃઓના નોમથી તમારા દાદાના નોમથી એક સોપારી, બીજી તમારા પપ્પા હોય તો એમના નોમથી એક સોપારી, બીજું તમારો કોઈ નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહ્યો તો એના નોમની સોપારી, એમ કરી આ ત્રણેયની સોપારીને એવું માનવાનું કે આ મારા પિતૃઓ છે. શ્રીફળ તમે મોટું ના મૂકો પ્રતીક માટે, તો સોપારી મૂકો, પણ સોપારીને સાચવવાની અને એને એની પર એક વિશ્વાસ રાખવાનો કે આ મારા પિતૃદેવ છે, આમાં મારા દાદા બેઠા છે, આમાં મારા પપ્પા બેઠા છે, કે આમાં મારો કોઈ દીકરો નાનો બેઠો છે, કે આમાં કાકા છે, એ રીતે જો એને બહાડી અને કુલેર
કે પછી ઠોઠા, તમારે જે આલવું હોય, વ્યવહારમાં એટલું મહત્વ નહીં હોતું, તમે જે આલો એ સ્વીકાર. પણ કુલેર, બાજરીની કુલેર જે બરિયાદેવનો બનાવો, એ કુલેર બધા પિતૃઓને અલગ અલગ અર્પણ કરી કુલેર ધરાય અને એક પાણીનો ગ્લાસ ધરાય અને બીજા પૂર્વજને એવી રીતે ફરી એક કુલેર અને પાણીનો ગ્લાસ ધરાય એવી રીતે બધા પિતૃઓનો કરતો અને નિમિત્ત કદાચ સોપારી નિમિત્તની મૂકો અને ભગવાનને પ્રાર્થના કરી અને એના નોમથી કંઈ નહીં તો એકવી ગાયને રોટલીઓ ખવડાવો કે 11 ખવડાવો, તમારી જેટલી યથાશક્તિ પ્રમાણે એ ખવડાવી દો ને, એટલે ભગવાનના દરબારમાં આ હરાદોનું નિવેદ પહોંચી જશે, આ મારી ગેરંટી. ખાલી આટલું જ કરવાથી, એક જ દીવામ આ ઉપાય બતાવ્યો હો, એક જ દીવામ. બધાને એક પ્રશ્ન હોય કે મારી અલગ અલગ દીવા બધા ચમ ના કરવા, પાંચ માતાઓ છે ને પાંચ પૂર્વજ ચમ ના 10-10 દીવા કરવા, તો આ નિમિત્ત તમારા પ્રતિક માટે પેલા શ્રીફળ મૂકતા, પણ શ્રીફળ અત્યારે પોચ અલગ અલગ મૂકો તો જગ્યા ના રહે. આ તો બધાને મળે બહુ નાના હોય છે, મંદિર હોય છે, તો આ રીતે સોપારી નિમિત્તની મૂકી અને એનો વ્યવહાર હાલજો. તમારી કુળદેવી, અમુકનો પ્રશ્ન એવો કે માં અમારી કુળદેવીના મઢમાં પિતૃઓનું થાય, તો હા થાય, પણ તમારી કુળદેવીનું ધારો કે મંદિર હોય કે પાટલી પર બેહાડેલા હોય તો એની જોડે આ બાજુ કરવું ચાલે, કરાય. એ તમારી માતાના ખોરામાં જ બેહાડો. પહેલાં તો એવું કહેતા કે ભાઈ બુઓ હોય કે ભગત હોય તો કે માતાના ખોરામાં બેહાડો, એના શરણે બેહાડો, પણ કંઈ નહીં તો એની જોડે બેહાડશો ને તોય ચાલે. આનો આ જ વ્યવહાર, પિતૃઓની વાત કરી તો આનો આ જ વ્યવહાર શિકોતર કહેવાય. શિકોતર મેં પહેલાં આલેલું છે કે શિકોતર કોને કહેવાય, જે અહીંથી કોઈ કોઈ સ્ત્રી, કોઈ દીકરી, કોઈ તમારી દાદી, કોઈ કોઈ ભાઈ મરી જાય અને થાય એનું નામ શિકોતર. તો દાદી હોય તો એને શું કહેવાય, દાદી શિકોતર. નોની બાળ હોય, નોની દીકરી કુંવારી, એને શું કહેવાય, બાળ શિકોતર. અને બીજી જે પરણેલી હોય અને ઉંમર નોની હોય, 30 વર્ષ 25 વર્ષ કે 35 વર્ષે મરી જાય, એને શું કહેવાય, બય શિકોતર. કે તમારા દાદાની પહેલી બય હોય, તમારા કાકાની પહેલી બય હોય, હરગીન મરી જઈ હોય કે દવાપીન મરી જઈ હોય, એ બય શિકોતર કહેવાય. અને ઉંમર લાયક મરી જાય દાદી શિકોતર કહેવાય. આ 3 જાતની શિકોતર કહેવાય. બીજી વહાણવટી શિકોતરની વાત જોઈન્ટ ના કરતા, અમુક પા વાંચ્યા કે વહાણવટી માતા, તે વહાણવટી માતાની આખી વાત જુદી છે. આ 3 શિકોતર હોય, આ 3 શિકોતર જો તમને લાગતી હોય, તમને એવું મારા પ્રવચન સાંભળીને તમને અહેસાસ થતો હોય, તો આ 3 તેનું આ રીતે તે એક દીવા મૂકી શિકોતર માતાના નામથી ચાલુ કરી, સોપારી નિમિત્તની મૂકી, ચોલ્લા બોલ્લા કરી, ચોખા વોખાથી એના વધામણા કરી અને ચોખાનું નિવેદ કા શીરો, ચોખાનું હાલો તો સૌથી સારું, ચોખાનું નિવેદ તેલમાં ધૂપ કરી 3ને અર્પણ કરી, પોણી ધરાઈ અને એને પ્રાર્થના કરીને એનાય નામથી 11 કે 21 રોટલા ગાયને ખવડાવી દેજો. આટલું શરાદો તમારા ભગવાનના દરબારમાં પહોંચી. તમારે શરાદ નાખવું હોય તો તમારે જે શાસ્ત્રો વિધિ અનુસાર જે નાખતા હોય એ કરજો, પણ એ શરાદ જે બેહાડેલા હોય તો અહીં ધરાય અને પછી એના નોમથી નાખવાનું. અને એ શરાદમાં ધરાવો જે ભોણું, એ તમારી કુળદેવીને જે દિવસે શરાદનું ભોજન બનાવો, એ દિવસે તમારી કુળદેવીને એ ભોજન ધરાવવું નહીં. એના માટે સ્પેશિયલ અલગ બનાવો, કાં પછી ગમે તે તમે ચોખાનું નિવેદ બનાવીને ધરાવો. તમને ભાવ હોય કે મારી માન રોજ ધરાવું છું, મારી કુળદેવીને રોજ ધરાવું છું, તો આ હરાદોમાં શું ધરાય, તો શરાદોમાં પિતૃઓનું કુળદેવીને, પિતૃઓના નોમનું કુળદેવી કે કોઈપણ માતાજીને ચઢાવાય નહીં. આટલું ધ્યાન રાખજો. બસ આ શરાદોમાં છે ને, જો આગળ દિવાળી આવે, બધાને દિવાળીની ચિંતા બહુ, એ માં દિવાળી આવી, માગવા વાળા લોહી પીશે, હપ્તા વાળા લોહી પીશે, કેટલી ચિંતાઓ. દિવાળી તો શીખવા ભગવાન જોણે તમે ચારે હારી જોઈ હોય, પણ મારા ભગવાનના દરબારમાં મારા રોમની દિવાળી એવી છે ને, જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને, એમનો અનુભવ પૂછજો કે ગઈ દિવાળી હું બોલી હતી ને, તે ગઈ દિવાળી જેવું સુખ શાંતિથી જઈ એવો આ નવા ભાવિકો આવેલા છે ને, તો આવી દિવાળીની ચિંતા ના કરશો. ગમે તેવા માગવા વાળા છે, ગમે તેવા મારી આ વાતનું પાલન કરદો, જો તમારી દિવાળી ના સુધારી દઉં અને 12 મહિનાના સુધારી દઉં, ગોડા હું સોલંકી પીઢીની રોમ વારી મેળડી મટી જાઉં. આવી વાતો છે, પ્રવચન તો કહેવા જો તો રાતોની રાત જતી રહે, પણ મારી વાતો ક્યારેય ખૂટે નહીં. પણ આ વિશ્વાસ રાખવો પડશે, આવો છેડો ઝાલી રાખવો પડશે. હો મારે તો બીજું કશું, હું તો કહું સિપર ચુંદડી ના માનશો તોય ચાલશે, પણ આ તો શ્રીફળ ચુંદડી તમે તમારા ભાવથી લઈને આવો છો,
સમ કે કોઈ પણ રાજા હોય કે કોઈ પણ મોટો હોય એના દરબારમાં જાઓ એટલે કંઈક ભેટ લઈ જવી પડે. આવા નિયમથી તમે લઈને આવશો તો તમે ભેટમાં કદાચ શ્રીફળ નહીં લાવો ને, તોય ચાચી એક ફૂલ લાવશો ને નોનું અમથું, કે ફૂલની પોદડી લાવશો ને કે માં હું ગરીબ છું પણ માં તારા દરબારમાં આવ્યો ને મારે જો કશું જ નહીં, પણ એક લારીમાં ફૂલ કે હાર લેવાના પૈસાના તા માં પણ એક પોદડી લીધી. એ ભાઈને કહીને ફૂલવાળાને કહીને કે ભાઈ પાંદડી લઈ જાઉં, હા લઈ જાઓ. એ પાંદડી લઈ અને મારા સાનિધ્યમાં આવી અને ખાલી અર્પણ કરજો, જો એ ભાવનું પ્રમાણ જેવું વાલું છું ગરીબો માટે અને પૈસાવાળા માટે. જેને હું તો નાદ પર હાર લાવો છો ચો જશે પોણી પધરાશે, શ્રીફળ લાવો છો ચો હવન થશે, અગરબત્તીઓ લાવો છો તો ખાક થશે, રહેશે શું ચુંદડીઓ હોય તો ગોડાઉનમાં થપ્પા વાગશે, પ્રસાદ લાવશો તો આ ડાયરેક્ટ ટ્રાન્સફર થઈને વેચાઈ જશે. તો મારી જો શું લેવા રહેવાનું છે, વધવાનું જ કશું, બધું તમારા માટે જ છે ને. પણ છતાંય તે આવો ભાવ રાખો છો ને એ ભાવમાં હું ખૂબ રાજી છું અને ખાસ તો મારા ગરીબ ભાવિકો માટે જ બેઠી છું. ચિંતા નહીં કરતા, ગમે તે ભૂવા જોડે કદાચ મજબૂરીમાં જવું પડે ને તો મને ખુખાર મેળવીને હું તો નહીં જ કહેતી, પણ કદાચ તમારા કાકા કુટુંબવાળા કે ગમે તે આના કદાચ મારા સુધી પહોંચી ના કરો, તમારી મજબૂરી ના રહેવાય અને કોઈક દબાવ કરતો હોય કે લે હાડો જવું જ પડશે લવું જ પડશે, તમારો વિશ્વાસ હોય ખુખાર મેળવી કરે ખરું, પણ તમારા પરાણે જો લઈ જતા હોય ને અને ના જવું હોય છતાંય મન તમે તમારું મારામ હોય ને તો કદાચ ઓટો મારો ને તો મને ખુખાર મેળવીને આગળ કરીને જજો કે માં જોજે અમારી છેતરપિંડી ના કરી જાય. જો એ ભૂવો ખાલી તમારી અંદર તમારી જોડે છેતરપિંડી કરવાનો ખાલી વિચાર કરે ને તો અતિ ભૂવન ધૂણતો બંધ કરી નાખીશું. ખુખાર મેળડી આવું કહું છું, માથું ચડાવીશ એને, બોલતો બોલવા જશે અવરું નવરું બોલાવડાવીશ, સેજ સ્વાર્થ આવ્યો તોથી. આ મારું વચન છે, યાદ રાખજો, આ મારા ગરીબ ભાવિક ભક્તો માટે. તમારી એવી મજબૂરી હોય કે તમારો ઘરવાળો હોય કે તમારા કોઈ ભાઈ હોય કે ગમે તે એમ કહેતા હોય કે ભાઈ લેહાડો આપણે પેલા ભૂવા જોડે જવાનું છે જવાનું છે જવાનું છે, તો તમે તમારી મજબૂરી હોય તો જઈ આવજો. પણ તમને ચોકે એવું લાગે ખોટું થાય છે કે માં ખુખાર મેળડી જોજે, નહીં હાથ મેળવા દો, વિશ્વાસ રાખજો નહીં હાથ મેળવા દઉં, કોઈને નહીં મેળવા દઉં, કોઈને નહીં મેળવા દઉં. હું સોલંકી પેઢીની રામવારી માતા છું, મારા મેળડીના ખૂબ રામ છે. ભલે આટલું કહી અને મારા શબ્દોને વિરામ આપી દરેકને રામ રામ કહીશ, આશીર્વાદ આવો નવો ભાવ મારા પ્રત્યેનો તમારો ટકી રહે એવા મારા આશીર્વાદ. મારે જીજી આ પ્રવચન તમે ઘેર બેઠા સાંભળો અને તમારા જીવનમાં અમલ થાય એવા આશીર્વાદ, અને તમારું જીવન સુખમય આનંદમય અને ભક્તિમય થાય, તમારા પરિવારમાં એકદમ કોઈ જાતની રોગ કોઈ કષ્ટ કોઈ દુઃખ ના આવે એવા મારા ભગવાનના દરબારમાં જઈ પ્રાર્થના કરી અને ઉછીના આશીર્વાદ લાવીને તે તમારા માટે આશીર્વાદ આપું છું મારા મેળડીના રામ છે.